नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? जय स्वामीनारायण। आपणे धोरण 4 अंग्रेजी विषयमां गया पीरियडमां भाग 1 માં એક્ટિવિટી 4 શીખ્યાતા, એમાં આપણે સુનિલ ના શરીરના વિવિધ અંગોને શું કહેવાય અંગ્રેજીમાં, આપણા શરીરના અંગો જે હોય એને અંગ્રેજીમાં શું કહેવાય એના વિશે ભણ્યાતા, અને સાથે સાથે એના વાક્યો પણ શીખ્યાતા। તો આજે મારો આપણે એ વાક્યો જે અધૂરા રહી ગયા હતા એ આગળ આપણે શીખવાના છે। તો ચાલો આપણે શીખીએ। તો જો બાળ મિત્રો, પહેલું વાક્ય છે કે હી ઇઝ સુનિલ। હી એટલે તે, ઇઝ એટલે છે, સુનિલ એટલે સુનિલ। તો મેં લખ્યું છે તે સુનિલ છે। પછીનું બીજું વાક્ય સાથે જોડાયેલું છે, ધીસ ઇઝ હિઝ હેડ। ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હિઝ એટલે તેનું, હેડ એટલે આપણે શીખ્યા સ્પેલિંગમાં, હેડ એટલે શું થાય, માથું। તો આપણે ધીસ ઇઝ હિઝ હેડ, આ તેનું માથું છે, લખીશું આ તેનું માથું છે। આ તેનું માથું છે એટલે આપણે ચોપડીમાં એનું ચિત્ર આપ્યું છે, એની સામે એરો મારી અને વાક્ય લખેલું છે, બરોબર, એની સામે એરો લગાડીને વાક્ય લખેલું છે, એટલે આ તેનું માથું છે એવું કહી શકાય। અહીંયા ચિત્ર નથી એટલે આપણને ખ્યાલ ન હોય, પણ ચોપડીમાં ચિત્ર છે જ, બરોબર, જોઈ લેવાનું। પછીનું બીજું વાક્ય છે, સુનિલ હેઝ ટુ આઈસ। સુનિલ એટલે નામ છે, સુનિલ હેઝ એટલે ની પાસે છે, ટુ એટલે બે, આઈસ આઈસ એટલે આંખો। તો જો આઈસ માં આપણે આઈ નો સ્પેલિંગ જે છે એ ઈ વાય ઈ થાય, પણ અહીંયા એસ કેમ લગાડ્યો બાળકો, ખ્યાલ છે કોઈને? સરસ, કેમ? તો કે ટુ આઈસ એટલે કે બે આંખો, બહુવચન થયો એટલે બહુવચન કરવા માટે આ આઈ નો સ્પેલિંગ છે આઈ, એટલે આ એની પાછળ એસ લગાડી એટલે બહુવચન થઈ જાય આઈસ, આઈસ એટલે આંખો, બરાબર। તો હી હેઝ ટુ આઈસ, તેને બે આંખો છે, કોને? સુનિલ, તો સુનિલને બે આંખો છે। પછીનું વાક્ય, હી હેઝ ટુ ઇયર્સ। હી એટલે તે, હેઝ એટલે તેની પાસે છે, ટુ એટલે બે, ઇયર્સ એટલે કાન। જો અહીંયા ઇયર ના સ્પેલિંગમાં પણ એવું થયું, ટુ એટલે બે અને ઇયર, ઇયર એટલે કાન, પણ પાછળ એસ લાગ્યો એટલે કાનો, કાન જ થાય બહુવચન, પણ એનું કાન જ થશે, કાનો નહીં થાય, બરાબર। અહીંયા આંખનું આખો થયું એમ કાનનું કાનો ન થાય, પણ કાન જ થાય, પણ એ બહુવચન બે કાનની વાત છે એટલે એસ લાગ્યો। તો હી હેઝ એટલે તેને બે કાન છે, સરસ। ત્યારબાદ ધીસ ઇઝ હિઝ ચીક। ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ઇઝ એટલે તેના, ચીક એટલે ગાલ, આ તેના ગાલ છે। પછીનું વાક્ય, હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર। હી, હી એટલે તે, કેરી કેરી એટલે ઉચકવું, કોઈ પણ વસ્તુ આપણે વજન છે બેગ તમે ઉચકો એમ, એને ઉચકવું, એને અંગ્રેજીમાં કેરી કહેવાય। તો કેરી, હી કેરી, અહીંયા વર્તમાન કાળનું વાક્ય છે એટલે કેરી છે એ મૂળ ક્રિયાપદ છે, સી એ ડબલ આર વાય, આ કેરી મૂળ ક્રિયાપદ કહેવાય, એનું વર્તમાન કાળનું રૂપ છે ઈ કેરી, વાય નો આઈ જોયો અને ઈ એસ લગાવ્યો, એ આપણે આગળના ધોરણમાં જ્યારે એનું ગ્રામર ભણશું ત્યારે આપણે શીખવામાં આવશે। હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, તે ઉચકે છે, પણ હું હિઝ એટલે તેનું, બેગ એટલે દફતર, ઓન હિઝ એટલે તેના, શોલ્ડર એટલે ખભા ઉપર, તે તેના ખભા ઉપર દફતર ઉચકે છે, તે ખભા પર ખભાથી દફતર ઉચકે છે, હું સરસ, ચલો ત્યારબાદ આપણે
has 10 fingers. તેને has એટલે છે, તેની પાસે છે 10 એટલે 10 fingers એટલે આંગળીઓ, તેની 10 આંગળીઓ છે. ત્યારબાદ he can lift 10 kg. આ 10 kg તે 10 કિલો ઉચકી શકે છે. ત્યારબાદ he has strong arm. he has તેની પાસે છે strong એટલે મજબૂત, arm એટલે કાંડું જેને કહેવાય આપણે હાથ, એ મજબૂત કાંડો છે. તેને મજબૂત કાંડો છે. he fell down yesterday. he hurt his elbow. he fell down. fell fall down એટલે પડવું. fell down એટલે પડ્યો, ભૂતકાળનું છે. he fell down yesterday. તે ગઈકાલે પડ્યો. yesterday એટલે ગઈકાલે. તે ગઈકાલે પડ્યો. he hurt his elbow. he એટલે તે, hurt એટલે ઈજા પહોંચાડી, his એટલે તેના, elbow એટલે કોણીને. તે ગઈકાલે પડ્યો અને તેના કોણીને ઈજા પહોંચાડી. તો જો આવી રીતે આપણે વાક્યો ભણ્યા, એનું ગુજરાતી પણ શીખ્યા. આગળના વાક્યો જોઈએ હવે. ચાલો મિત્રો આગળના વાક્ય જોઈએ. તો his father wears belt on his waist. his father એટલે તેના પિતા, કોના પિતા, સુનિલ. wears એટલે પહેરે છે, belt એટલે પટ્ટો, on his એટલે તેના ઉપર, તેના ઉપર, waist એટલે કમર, તેના પિતા કમર ઉપર પટ્ટો પહેરે છે. તેના પિતા કમર પર પટ્ટો પહેરે છે. ત્યારબાદ બીજું વાક્ય, હી હેઝ સ્ટ્રોંગ લેગ. હી એટલે તેને, હેઝ એટલે છે, તેની પાસે છે સ્ટ્રોંગ એટલે મજબૂત, લેગ્સ એટલે પગ, તેની પાસે મજબૂત પગ છે એટલે કે તેને મજબૂત પગ છે. તેને મજબૂત પગ છે. ત્યાર પછી ધીસ ઇઝ હિઝ ફૂટ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ઇઝ એટલે તેના, ફૂટ એટલે પગ, આ તેના પગ છે. જો અહીંયા લેગ એટલે પણ પગ થશે અને ફૂટ એટલે પણ પગ જ થાય બાળકો, બરાબર. એ એક ખાસ યાદ રાખજો, આ તેના પગ છે. પછીનું વાક્ય, હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ. હી એટલે તે, કેન એટલે રહી શકે છે, સ્ટેન્ડ એટલે ઉભો, ઓન હિઝ હિલ. હિલ એટલે પગની એડી, આપણી જે પગની એડી હોય એને હિલ કહેવાય. ઓન હિઝ હિલ તેના પગની એડી ઉપર, તે પગની એડી પર ઉભો રહી શકે છે. તે પગની એડી પર ઉભો રહી શકે છે. તો બાળકો જો અહીંયા આપણે સુનિલજી વાળી જે એક્ટિવિટી 4 હતી એ અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે દરેકે ઘરે આ દરેક વાક્યો જે મેં તમને
એ વિડિયોમાં જે ભણાવ્યા છે એ દરેક વાક્યો અંગ્રેજી વાક્યો લખી નાખવાના, એની સા નીચે એનું ગુજરાતી પણ એકવાર જે છે એ તમારે લખી અને એનો અભ્યાસ કરવાનો છે, જેથી કરીને આપણને સારી રીતે આવડી જાય. ત્યારબાદ હવે આપણે એક્ટિવિટી નંબર 5 ભણવાની છે. તો ચાલો ભણીએ એક્ટિવિટી નંબર 5. તો એક્ટિવિટી નંબર 5 માં આપણને એક રમત આપી છે. રમત કઈ રીતની છે? તો કે એમાં આપણે જે છે શિક્ષક કે એ પ્રમાણે તમારે હાથ પગ જે કઈ કે એ પ્રમાણે તમારે એની ક્રિયાઓ જે છે એ કરવાની છે, બરોબર. તો એક્ટિવિટી 5 એમાં નામ છે હેન્ડ્સ અપ. હેન્ડ્સ એટલે હાથ, અપ એટલે ઊંચા કરો, હાથ ઊંચા કરો. આવી રીતે અલગ અલગ ક્રિયાઓ જે છે એ આપણે કરવાની, શક્ય એ પ્રમાણે ક્રિયા કરતા જશું અને આપણે જે છે એનો અભ્યાસ કરીશું. તો પહેલું છે હેન્ડ્સ અપ, હાથ ઊંચા કરો. તો દરેક બાળકો મારી સાથે હાથ હું અહીંયા બોલું એ પ્રમાણે ક્રિયાઓ કરે છે એ કરશે. હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા કરો. પછીનું બીજું વાક્ય છે હેન્ડ્સ ડાઉન, હાથ નીચે કરો. હેન્ડ્સ ડાઉન એટલે નીચે, હાથ નીચા કરો. પછીનું વાક્ય છે હેન્ડ્સ ઓન વેસ્ટ, હેન્ડ્સ એટલે હાથ, ઓન એટલે રાખો ઉપર, વેસ્ટ એટલે કમર, કમર ઉપર હાથ રાખો. ચાલો તો આવી રીતે જે છે કે આપણે એક્ટિવિટી 5 માં અહીંયા પૂર્ણ થાય છે. એક વાક્ય છે એ આપણે લઈ લઈશું. તો આ રીતે આપણે એક્ટિવિટી નંબર 5 પૂર્ણ થાય છે. તો બાળ મિત્રો તમારે ઘરેથી લેશનમાં ગૃહ કાર્યમાં આ એક્ટિવિટી 4 નામે જેટલા તમને વાક્યો કરાવ્યા અંગ્રેજી અને એનું ગુજરાતી, એ એક વખત નોટમાં અંગ્રેજી પણ લખવાનું, એની નીચે એનું ગુજરાતી પણ લખવાનું છે. તો એક વખત લખી અને વાંચી અને પાકું કરી લેવાનું છે. તો આવતા પીરિયડમાં આપણે નવું શીખીશું. ત્યાં સુધી આવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.